થી શરૂઆત કરીએ તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જી હા, પાટણમાં તેમની જનસભામાં મોટી જનમેદની ઉમટી હતી. રાહુલ ગાંધી આ સભામાં ભાજપને આડે હાથે લીધા હતા અને કહ્યું કે ગુજરાતના લોકો દુઃખી છે. રાહુલ ગાંધી એ જે સરદારના નારા લગાવ્યા હતા, રાહુલની આ સભામાં ભારે જનમેદની હતી. ખાસ કરીને વાત કરીએ તો અલ્પેશ ઠાકોરના કારણે પણ પાટણમાં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવનારી ચૂંટણીમાં પાટણની પ્રજા શું નક્કી કરશે તે જોવું રહ્યું. રાહુલ ગાંધીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં જન પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યારે એમની જે પાટણ ખાતેની જે સભા છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા છે. જોઈ શકાય છે કે રાહુલ ગાંધીને સાંભળવા માટે આ લોકો અહીંયા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ગત વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો હતા એ કોંગ્રેસ માટે ખૂબ જ ઉત્સાહજનક રહ્યા હતા. કુલ 32 પૈકી 16 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર, જ્યારે અન્ય 16 પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા હતા. અને એ બાદ તો અનેક રાજકીય સમીકરણો નવા બનાવ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતના પાટીદારો ભારતીય જનતા પાર્ટીથી નારાજ દેખાઈ રહ્યા છે. આ સિવાય અલ્પેશ ઠાકોરના પણ કોંગ્રેસ પ્રવેશના કારણે એમની જે વોટ બેંક છે એના કારણે પણ વધારે મજબૂત કોંગ્રેસ દેખાઈ રહ્યું છે. ત્યારે સ્વાભાવિક રીતના જ રાહુલ ગાંધીને ઉત્તર ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળે અને એ જ પ્રકારના દ્રશ્યો ઉત્તર ગુજરાતના તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે. અત્યારે પાટણ ખાતેની સભા છે કે જે પહેલા જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે આનંદીબેન પટેલ, એમની ભૂતપૂર્વ પહેલા એ અહીંયાથી પણ ચૂંટાઈ આવ્યા છે ધારાસભ્ય તરીકે અને ભારતીય જનતા પાર્ટીના ગઢ તરીકે પણ આને જોવામાં આવે છે. એવા વિસ્તારમાં રાહુલ ગાંધીની સભામાં જે રીતના જનમેદની જોવા મળી રહી છે એ જરૂરથી ચિંતાજનક ભારતીય જનતા પાર્ટી માટે હોઈ શકે છે. આ સિવાય બીજી એક બાબત જે સામે આવી રહી છે એ પણ જોવાઈ રહી છે કે રાહુલ ગાંધી જ્યાં પણ સભા કરવા જઈ રહ્યા છે ત્યાં એક કોમન મુદ્દો ઉઠાવી રહ્યા છે અને એ છે નોટબંધી અને જીએસટીનો. એટલે રાહુલ ગાંધી દ્વારા એક પ્રયાસ થઈ રહ્યો છે કે નોટબંધી અને જીએસટીનો જે મુદ્દો છે તે જનતા અદાલતમાં નાખવામાં આવે અને જનતા જ એનો નિર્ણય કરે. પરંતુ જે કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં જન પ્રતિસાદ રાહુલ ગાંધીને અહીંયા મળી રહ્યા છે અને જય સરદાર સહિતના નારાઓ પણ તેઓ સભાઓમાં લગાવી રહ્યા છે. કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી પાટણ.